ખેડૂત પુત્ર 53-44 ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે હું તમને મારા મગ વિશે માહિતી થોડીક જણાવીશ. બરાબર, આપણે જે ઓલી મગમાં દવા છાંટી હતી ગરા માટેની, પાવર ગ્રો કંપનીનું જે ક્રુઝર આવે છે, બરાબર, થાઇમેથોક્ઝામ 25% વાળું, એ છાંટી હતી બરાબર, અને એમાં ગરો વહી ગયો હતો બરાબર. એટલે જો આ મગ સુથરી ગયા અને મગનામાં લુરખા લાગી ગયા બરાબર, જે ખાઈ ગયા હતા, જે આવા થઈ ગયા હતા કરો, જ્યાં નહોતા ખાતા ગરાએ ત્યાં આવા છે બરાબર. એટલે એના વિશે હું તમને આજે માહિતી જણાવીશ બરાબર. જો આ મારા મગ છે, તે કહીશ તમને. જો જો આ વસારે બે ગયા ને એ ગરો ખાઈ ગયા હતા બરાબર. જો મિત્રો, અને 1 કિલો મગ મેં વાવ્યા છે અને 12 એરું થઈ છે બરાબર. આ ત્રીજા એરેપમાં છું હું બરાબર. જો આ પહેલી, અહીંયા બીજી અને આ ત્રીજી, દેખાય તમને. જો આ મગ બરાબર, જો આ માળવાળા છે, જો છે ને, એક માળ થઈ ગયો નહીં છે, જા એક માળ, પછી આ બે માળ અને આ ત્રીજો માળ. જો દેશી મગ છે મારા, નાની સિંગવાળા, ઓલા હાંડદીવાળા આવે ને લાંબી સિંગવાળા, એ હોતને આવે છે, એ હું નથી વાવતો. આ 4-5 વર્ષથી હું આ જ વાવું છું. જો મિત્રો, દેખાય તમને. જો આમાં અડધી સિંગ પાકી ગઈ છે અને અડધી સિંગ જો કાચી છે, અને હજી ફાલ ફૂલી આવે છે, અને હજી મેં પાયા નથી વરસાદ ગયો એનો. કેટલા દિવસ થયા, ફીટ 20 દિવસ થયા છે આજ વરસાદ ગયો ને એના. જો આ મગ પાયા નથી, અને મારે જામાં કપામાં જે ટપક છે, જો તમને બતાવું જો છે ને, એટલે અહીંયા કાંઈ પાણી પૂગે ને એટલે મગ પાયા, એટલે કાંઈ પીએ ને હજી આ પાયા નથી, તો એટલા થઈ ગયા. હવે વરસાદ નહીં આવે તો લાગશે, તો કદાચ પાવા જોઈએ બરાબર. જો દેખાય તમને. જો દેશી મગ અને બીજી કોઈ દવા છાંટી નથી, જે આપણે પાવર ગ્રો કંપનીનું ક્રુઝર આવે મેં તમને કીધું, પછી એક જ દવા છાંટી છે બરાબર. ને 1 કિલો વાવ્યા હતા એમાં 12 એરું કરી છે. જો દેખાય, અને સાં છે આપણે 350 ફૂટનો સાં લાંબો છે, એમાં 12 એરું કરી છે ને કપા વચારે વાવ્યા છે. જો દેખાય તમને. જો કેટલા માળ છે, જો તમને ગણાવું. જો આ એક જે પેલો, પછી આ બીજો આથરાઈ કોઈ અહીં, પછી આ ત્રીજો, અને આ ચોથો જ અહીંયા દેખાય. અને હજી જો આ ઉપર આવેલા થઈ છે બરાબર, જે આ દેશી મગ છે. જો લાગસાવા લુરખા લાગી ગયા છે, જો તમને ઝૂમ કરીને બતાવું, દેખાય તમને. જે આમાં નીકળી સિંગુજ ઠેઠ ફૂટી. જો અત્યારે આમાં ફાલ હોતન છે અને સિંગુ હોતન આવી ગઈ છે બરાબર, લીલી જા અને પાકી હોતન ગયા છે, જે આમાં પાકતા આવે છે હવે ક્યાંક ક્યાંક, અને અમુક જગ્યાએ હાવ પાકી ગયા છે. જો અહીં પીળા પડીને પાકી ગયા છે, જે આ ગરો ખાઈ ગયા હતા ને અહીંયા. જો દેખાય છે તમને. અને જે આ વસારે બે ગયા ને અહીંયા, આપણે ગયા વર્ષે સણા વાવ્યા હતા ને એનું ખરું છે, એટલે અહીંયા કંઈ થયું નથી. બાકી બીજે જે આમ જો દેખાય તમને. જો નકરી સિંગુ પાકી ગઈ છે અને નકરી સિંગુ લીલી હોતન છે. જો દેખાય છે તમને. જો અને હું તમને આ દેશી મગ છે બરાબર, એને હું તમને દાણા કાઢીને આજે બતાવીશ. જો મિત્રો, આપણે આ સિંગર લઈ બરાબર ફોલી નાખીને એમાં કેટલા દાણા છે અને કેવા છે તમને બતાવીશ. દેખાય તમને. આપણે હાથમાં ઠલવી લો બરાબર.
જો મિત્રો, આપણે દાણા કાઢી લીધા ને દાણા ગણી લે પેલા, બે પંચા 10, કેટલા બ બેસે, 5 આ બાજુ ને 5 આ બાજુ, 10 થી 12 દાણા હોય આમાં. દાણો જોવો તમે, હાવ ઝીણા અસલ દેશી મગ છે, બરોબર. આપણે ઓલા હાઇબ્રિડ આવે લાંબી સિંગુ વાળા, 60 દીવાર આવે અને 90 દીવાર હોત ના આવે, એ નથી, બરોબર. જો તમે એકદમ ઝીણો, ને 5 થી 10 વર્ષ ત્યાં હું આના આ જ મગ વાવું છું, બરોબર. આ ઝીણા આ દેશી મગ જ, ઓલા નથી વાવતો, એ પહેલાં ઠેઠ પહેલાં વાવતા, હવે નથી વાવતા, કેમ કે આ સારું બી આવી ગયો એટલે વર્ષો વર્ષ આટલું 2-3 કિલો રાખી જ દઈ, હળે કાળવે કંઈ ગમે થાય તો એ કિલો એક તો એટલું તો નીકળી જ જાય, 3-4 કિલો હાઈશું હોય, બરોબર, એમાંથી એટલું તો નીકળી જાય કિલો જેટલું. જે આ મગ છે જુઓ મિત્રો, હું તમને નેક્સ્ટ વિડીયોમાં મારા જે કપાસ રહ્યો, બરાબર, એના વિશે હું તમને માહિતી આપીશ, બરાબર. તમે મારો વિડીયો સાંભળ્યો એના બદલ ખૂબ ખૂબ આભાર.